જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં દર્શ અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ્ય, તેમજ આ દિવસે કરવાના ઉપાયો અને તેનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળશું. આપણા હિન્દુ ધર્મમાં દર્શ અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ચંદ્ર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરાણોમાં કહ્યું છે કે અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન જરૂર કરવું જોઈએ. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. જે લોકો ગંગામાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે કોઈ પણ પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવું. જો ત્યાં પણ નથી જઈ શકતા તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે માતા તુલસી અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરાય છે. આ દિવસે ચંદ્રની પણ પૂજા અર્ચના કરાય છે. ચંદ્રની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. ચંદ્રદેવ એ ભાવના અને દેવી કૃપાના સ્વામી છે. આથી આ દિવસે ચંદ્રદેવની પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરાય છે. ભાદરવા વદ અમાસ એટલે કે ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ, જેને સર્વ પિતૃ અમાસ કે પછી દર્શ અમાવસ્યા કહેવાય છે. આ દિવસ એટલે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ. તારીખ 6 ઓક્ટોબર 2021 બુધવારના દિવસે સર્વ પિતૃ અમાવસ્યા આવે છે. આ દિવસે જે કોઈ પિતૃઓનું શ્રાદ્ધ રહી ગયું હોય કે પછી તેનું શ્રાદ્ધ ન કરી શકાયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે. આથી જ આ દિવસને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. આ દિવસે પિતૃપક્ષ પૂર્ણ થઈ જશે એટલે કે શ્રાદ્ધના દિવસો આ દિવસથી પૂર્ણ થાય છે અને 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થાય છે. આ અમાસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો પિતૃપક્ષમાં કોઈ મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોય અથવા કોઈનું મૃત્યુતિથિ જાણ નથી તો તેમનું શ્રાદ્ધ કર્મ આ અમાસની તિથિએ કરવામાં આવે છે. જે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન ક્યારેય શ્રાદ્ધ તર્પણ નથી કરી શકતા તે વ્યક્તિ આ તિથિએ જો શ્રાદ્ધ તર્પણ કરે તો બધી જ તિથિઓના શ્રાદ્ધ કર્મ સમાન પુણ્યફળ તેમને મળે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે. સર્વ પિતૃ અમાસ એ પિતૃપક્ષનો અંતિમ દિવસ હોય છે. આથી આ દિવસે પિતૃ પાસે ક્ષમા માંગી આદરભાવથી તેમને વિદાય કરવી જોઈએ. એક એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં દરેક પિતૃદેવતા ધરતી પર પોતાના કુળના ઘરોમાં આવે છે અને ધૂપ, ધ્યાન, તર્પણ વગેરે ગ્રહણ કરે છે. અમાસની તિથિએ દરેક પિતૃ પોતાના લોકમાં પાછા જાય છે. આથી સર્વ પિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના રસોડે પંચબલી ભોજન બનાવવું. આ પંચબલી એટલે કે ગાય, કૂતરા, કાગડા, દેવ અને કીડીઓ માટે ભોજનનો અંશ કાઢી તેને આપવો જોઈએ. આ ઉપરાંત બ્રાહ્મણ કે કોઈ ગરીબને ભોજન કરાવવું. ત્યારબાદ સહપરિવાર સાથે બેસીને ભોજન કરવું. પિતૃઓ પાસે જાણતા અજાણતા થયેલી ભૂલની માફી માંગવી. આ વખતનો સર્વ પિતૃ અમાસ એ ખૂબ જ શુભ દિવસ છે, કારણ કે સર્વ પિતૃ અમાસના દિવસે ગજ છાયા શુભ યોગ બને છે. આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું એ ખૂબ જ શુભ મનાયું છે. ગજ છાયા યોગનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને મહાભારતમાં કરવામાં આવ્યો છે. તિથિ, નક્ષત્ર અને ગ્રહોને મળીને બનતા આ શુભ યોગમાં શ્રાદ્ધ કરવાનું ખાસ મહત્ત્વ છે. આ શુભ યોગમાં પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાનનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ શુભ યોગમાં શ્રાદ્ધ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે, ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ થાય છે. ગજછાયા યોગમાં કરવામાં આવતા શ્રાદ્ધ અને દાનથી પિતૃઓ આવતા 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. તે પ્રસન્ન થઈ તેમના વંશજોને સુખ, શાંતિ, સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપે છે. સનાતન ધર્મમાં 18 પુરાણો પૈકી અગ્નિ, મત્સ્ય અને વરાહ પુરાણમાં હસ્તિત છાયા એટલે કે ગજ છાયા યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શુભ યોગમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને ઘી મિક્સ કરેલી ખીરનું દાન કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. ગજ છાયા યોગમાં તીર્થ સ્નાન, બ્રાહ્મણ ભોજન, અનાજ વગેરેનું દાન અને શ્રાદ્ધ કરવાનું ખાસ મહત્ત્વ દર્શાવ્યું છે. તેમાં વિધિ વિધાનથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને શ્રાદ્ધ કરનારને ઉન્નતિ, પારિવારિક સુખ અને સંતાન સુખ મળે છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે. આ યોગમાં કરેલા દરેક કાર્યો સિદ્ધ થઈ જાય છે. આથી આ દિવસે અમુક એવા ઉપાયો પણ કરવા જોઈએ જે કરવાથી ઘરની ઘણી બધી તકલીફ, સંકટ આદિ દૂર થાય છે, ઘરમાં સુખ, શાંતિ વગેરેનો વાસ થાય છે. તો જોઈએ એવા ઉપાયો જે દર્શ અમાવસ્યાના દિવસે કરવાના હોય છે. આ અમાસના દિવસે સવારે વહેલા ઉઠવું, શુદ્ધ થઈ સ્ટીલના લોટા અથવા વાટકામાં પાણી, ગંગાજળ અને કાળા તલ નાખીને દક્ષિણાભિમુખ થઈ
પિતૃઓને જળ તર્પણ કરવું. જળ આપતા સમયે 3 વાર ઓમ સર્વ પિતૃ દેવાય નમઃ બોલવું અને પિતૃઓને સુખ શાંતિ અને કામ રોજગાર આપવાની પ્રાર્થના કરવી. આ દિવસે પિતૃઓનું ધ્યાન કરી પીપળાને ગંગાજળ, કાળા તલ, ખાંડ, ચોખા, પાણી, પુષ્પ વગેરે અર્પણ કરવું અને 3 વાર ઓમ પિતૃભ્યઃ નમઃ બોલવું. પિતૃઓને સુખ શાંતિની પ્રાર્થના કરવી. આ સિવાય સર્પપૂજા, બ્રાહ્મણોને ગાયનું દાન, કૂવો ખોદાવવો, પીપળા અને વડના ઝાડ લગાડવા, વિષ્ણુ મંત્રનો જાપ કરવો, શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો, માતા પિતાનો આદર કરવો, પિતૃઓના નામની હોસ્પિટલોમાં દાન કરવું, મંદિર, વિદ્યાલય અને ધર્મશાળામાં દાન કરવું વગેરે કાર્યો કરવાથી પિતૃ પ્રસન્ન થશે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમના આશીર્વાદથી ઘરમાં, જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતતિ અને સંતાનના આશીર્વાદ મળશે. ગમે તેવો ગ્રહદોષ હોય કે પછી કાલસર્પદોષ હોય, એ દરેકમાંથી મુક્તિ મળશે. તો મિત્રો, આ હતું દર્શ અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ્ય અને આ દિવસે કરવાના ઉપાયો. હવે સાંભળશું દર્શ અમાવસ્યાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા. પ્રાચીન સમયમાં અગ્નિશ્વાત અને બહિષ્પદ નામના પિતૃદેવ હતા. તેમની માનસ કન્યા અક્ષોદા હતી. અક્ષોદાએ ભાદરવા મહિનાની અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃદેવતા અક્ષોદા સામે પ્રગટ થયા. તે સમયે અક્ષોદાનું સંપૂર્ણ ધ્યાન એક તેજસ્વી પિતૃ અમાવસુ તરફ હતું. અક્ષોદા તેને એકી ટસે જોઈ રહી. તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઈચ્છું છું. અક્ષોદાની આ વાત સાંભળીને બધા પિતૃદેવતા ગુસ્સે થઈ ગયા. તેમણે તેને શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોકમાં જશે. આ સાંભળીને અક્ષોદાને તેની ભૂલનું ભાન થયું અને તે માફી માંગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને કહ્યું કે તે મત્સ્યકન્યા સ્વરૂપે જન્મ લેશે. ભગવાન બ્રહ્માના વંશજ મહર્ષિ પારાશર તે મત્સ્યકન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાં ભગવાન વેદવ્યાસ જન્મ લેશે. તે પછી શ્રાપ મુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે. આ રીતે બધા પિતૃઓએ અમાવસુના વખાણ કર્યા અને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા દીધું નહીં. પોતાના સંયમ અને નિયમ ઉપર અડગ રહ્યા એટલે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ તરીકે ઓળખાશે. માન્યતા છે કે ત્યારથી જ આ દિવસ પિતૃમોક્ષ અમાસ તરીકે પ્રસિદ્ધ થયો. આપણા હિન્દુ ધર્મમાં બુધવારી અમાસનું પણ અતિ મહત્વ છે. આ અમાસ એટલે સર્વ પિતૃ અમાસ, દર્શ અમાવસ્યા સાથે ગજ છાયા યોગ, તેની સાથે બુધવારનો સંયોગ. આવા વિશેષ સંયોગ આ દિવસે રચાયા હોવાથી આ દિવસ સ્નાન, દાન, પુણ્ય માટેનો વિશેષ ફળદાયી દિવસ છે. આથી આ દિવસે બને એટલું દાન, પુણ્ય, સ્નાન આદિ કાર્ય કરી લેવા ઉત્તમ ફળદાયી છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર બુધવાર સાથે અમાવસ્યાની તિથિ હોય ત્યારે મુસાફરી, પ્રવાસ વગેરે ન કરવું જોઈએ. આથી આ દિવસે બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ. બુધવારી અમાસને ગ્રહ પીડા દૂર કરનારી કહેવાય છે. તેમજ આ દિવસે શિવ અને વિષ્ણુની આરાધના ઉપાસના કરવાનો દિવસ, જે આ અવસર ભાગ્યે જ આવે છે. આથી આ અમાસના દિવસે શિવજી, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, સાથે પીપળાની, તુલસીની અને ચંદ્રદેવની પૂજા કરવી, સ્નાન, દાન, ધ્યાન વગેરે કાર્યો કરવા તથા પિતૃઓને તૃપ્તિ અર્થે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને સદગતિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, દર્શ અમાવસ્યા એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાનું મહાત્મ્ય, પૂજનવિધિ તેમજ આ દિવસે કરવાના ઉપાયો અને તેનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા, જેનો સુંદર વિડીયો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.